વર્લ્ડ કપનો ખિતાબ મેળવવા ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી, ત્યારે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ફાઇનલ સુધી પહોંચવા એકબીજા સામે ટકરાશે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ બાદ એસીબી પોલીસે તપાસ તેજ કરી. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ પાલિકા કર્મચારી વિનુ પરમાર સામે અપ્રમાણસર મિલકતોનો નોંધાયો ગુનો. કચ્છના અબડાસા તાલુકાના ડુમરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તબીબ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા બદલ અરજદાર પાસેથી ગેરકાયદે 200 રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો થયો વાયરલ. સુરતના ભટ્ટા રૂપાની નહેર ખાતે પૂર ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે માસૂમ બાળકને કચડી નાખતા ગંભીર ઇજા. બસ ચાલકની બેદરકારી સામે લોકોના ટોળેટોળા ભેગા થઈ ભારે હોબાળો મચાવ્યો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ, આજે સવારના સમયે મેઘરાજાની જમાવટ જોવા મળી. 21 જુલાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાં મોટો ભડકો. છેલ્લા 3 દિવસમાં 8 હોદ્દેદારો સહિત 500 જેટલા કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા. જામનગર જિલ્લાના અમરા ગામમાં દલવાડી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા વેરાય માતાજીને ધ્વજ અને નારિયેળ ચડાવી મહાપ્રસાદનું કરાયું આયોજન. બનાસકાંઠાના ગામોમાં દૂષિત પાણી પીવા મજબૂર બન્યા ગ્રામજનો. સરહદી સુઈ ગામના છેવાડાના મેદપુરા ગામના લોકોના પાણી માટે વલખા. વિશ્વકપમાં ભારત સેમિફાઇનલમાં આવતા જ લોકોમાં ઉત્સાહ. સુરતવાસીઓ અનેરા ઉત્સાહ સાથે ભારતીય ટીમને કરી રહ્યા છે ચીયર. વિશ્વકપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મેચ આજરોજ માન્ચેસ્ટરમાં યોજાવા જઈ રહી છે, ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી મેચ અંગે રવિન્દ્ર જાડેજાના સારા પ્રદર્શનની બહેન નયનાબા જાડેજા અને પત્ની રીવાબા જાડેજાએ વ્યક્ત કરી આશા. ભારત સેમિફાઇનલમાં જીતે તે માટે કરવામાં આવ્યો હવન. અમદાવાદના ખોખરા ખાતેના અંબાજી મંદિરમાં 10 બ્રાહ્મણો દ્વારા હવન અને પ્રાર્થના કરવામાં આવી. આજે મુંબઈ પર ફરી વરસાદના વાદળો ઘેરાયા. 24 કલાકમાં 200 મીમી વરસાદનું અનુમાન. ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. યાત્રીઓ અને સ્થાનિકોના રક્ષણ માટે પ્રશાસન બન્યું સજ્જ. વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને લીધી બેટિંગ. રોહિત શર્મા 647 રન સાથે સચિન તેંડુલકરના સર્વાધિક 673 રનના રેકોર્ડ તોડવાથી માત્ર 27 રન દૂર. આજે તોડી શકે છે રેકોર્ડ. ન્યૂઝીલેન્ડની ટીમમાં લોકી ફર્ગ્યુસનની ટીમ સાઉથીની જગ્યાએ થઈ વાપસી. ઉર્મિલા માતોડકરે લોકસભા ચૂંટણીમાં હારનું ઠીકરું અન્ય કોંગી નેતાઓ પર ફોડ્યું. મિલિંદ દેવરાને લખ્યો પત્ર. વેબ સિરીઝ સેક્રેટ ગેમ્સ 2નું ટ્રેલર થયું રિલીઝ. બીજી અને અંતિમ સિઝન 15 ઓગસ્ટે આવશે નેટફ્લિક્સ પર. અક્ષય કુમાર સ્ટારર મિશન મંગળનું ટીઝર થયું રિલીઝ. અક્ષય કુમાર સિનિયર સાયન્ટિસ્ટ તરીકે મળ્યો જોવા. રૂપેરી પડદે 3 ભાગમાં રામાયણ બનાવવાની થઈ ઘોષણા. નીતિશ તિવારી અને રવિ ઉદવેવર કરશે દિગ્દર્શન. ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવાશે ફિલ્મ. કંગનાની ફિલ્મ ધાકડનું બીજું પોસ્ટર થયું રિલીઝ. આવતા વર્ષે દિવાળી પર થશે ફિલ્મ રિલીઝ.